નમસ્કાર મિત્રો, હું ભરત શર્મા, આપ જોઈ રહ્યા છો સિનેમેટિક. મિત્રો, આજે આપણે વાત કરીશું ઝીલ સાથે પદ્માવતી મૂવીની. પદ્માવતી મૂવી હાલ કન્ટ્રોવર્સીમાં છે. કન્ટ્રોવર્સીમાં કેમ છે એ આખી ઇન્ડિયા જાણે છે, પણ આપણે દરેક આર્ટિસ્ટ સાથે એમનો એક મંતવ્ય લેવાનું છે, એમને એક વિચાર લેવાનું છે કે આ ફિલ્મ રિલીઝ થવી જોઈએ કે નહીં. મિત્રો, વાત કરીશું ઝીલ લડક. ઝીલ સૌથી પહેલાં આપણો આર્ટિસ્ટ આવે છે સિનેમેટિકમાં. હાલ એક મૂવી ચર્ચાનો વિષય બનેલી છે પદ્માવતી. તમે એમને કયા એંગલથી જુઓ છો કે આ મૂવી રિલીઝ થવી જોઈએ કે નહીં? મારું તો એવું માનવાનું છે કે અગર જો આ મૂવીમાં એવા કોઈ સીન હોય જેનાથી રાજપૂત લોકો જે છે, રાજપૂત કાસ્ટને જો એ લોકોને થોડું હર્ટ ફીલ થતું હોય કે ના, આવું ન હોવું જોઈએ, બીકોઝ એના પર મૂવી છે, રાજપૂત કાસ્ટ ઉપર માનીએ તો મૂવી છે ફિલ્મ પૂરું. તો મારું માનવું બસ એટલું છે કે જો અગર મેં એ મૂવીમાં કોઈ એવો સીન છે જેનાથી સામેલી જે કાસ્ટ છે એ લોકોને થોડું હર્ટ થાય છે, તો એ સીન કટ કરીને રિલીઝ કરવો જોઈએ જો એમને કરવું જ હોય તો. શું લાગે છે કે માનો આ ટાઈપનો કેરેક્ટર આર્ટિસ્ટોને, ચાહે બોલિવૂડના હોય કે આપણા ગુજરાતના હોય, એ લોકોને આ ટાઈપનું કરવા જોઈએ? હા, કરવા જોઈએ, બીકોઝ આર્ટિસ્ટ જે છે તો આર્ટિસ્ટ જ હોય છે. એનો કોઈ પણ કેરેક્ટર આપે તો એને કરવું જ જોઈએ, બીકોઝ એનાથી ઘણું બધું એને શીખવા બી મળતું હોય છે. અને આર્ટિસ્ટ એને જ કહેવાય છે દરેક પ્રકારના જે એક્ટ હોય કરી લે અને કેરેક્ટર કરી લે. બટ અમે લોકો જ્યારે કરવા જઈએ એની પહેલાં સ્ક્રિપ્ટ જોઈ લઈએ કે એમાંથી કોઈ એવો નથી, કોઈ એવો પોઈન્ટ એવો નથી જેનાથી આપણી પબ્લિક જે આપણે આપણને જોશે કે જેના પર છે મૂવી એ કાસ્ટવાળાઓને થોડું હર્ટ થાય, તો એ જોઈને કરવું જોઈએ, યા તો પછી એવો કોઈ સીન હોય તો એને રદ કરવો જોઈએ. માનો ઝીલને આ ટાઈપના કેરેક્ટર મળે તો ઝીલ કરે કરી? શ્યોર કરું, કેમ ના કરું. બટ એટલું ધ્યાન રાખું કે મારું જે ઓડિયન્સ છે જેના થ્રુ હું આગળ જવાની છું, એમને કોઈ પણ જાતની હર્ટ ન થાય એ ધ્યાન રાખું. બટ કરું શ્યોર. મિત્રો, આ તો મંતવ્ય હતું આપણું ઝીલનું. હવે બીજા પણ આર્ટિસ્ટ સાથે આપણે વાત કરીશું કે એ લોકો આ ફિલ્મને કઈ રીતે જોઈ રહ્યા છે.